એમરીલો વિષય શ્રી કૃષ્ણ ચરિત્ર શ્રી સચ્ચિદાનંદ સ્વામી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર માતાઓ બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રી કૃષ્ણ ચરિત્રના વિષયમાં આજે છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે ભગવાન કૃષ્ણની કંઈક થોડી અલ્પમતિ પ્રમાણે ચર્ચા કરવાની છે. ગઈકાલે મહાભારતમાં ભગવાન કૃષ્ણના જે ચરિત્રો, જેના કારણે પાંડવો યુદ્ધને જીતી શક્યા, જેના કારણે પાંડવોનો વિજય થયો, બધું જ હોત પણ જો કૃષ્ણ ન હોત તો પાંડવોનો નિસ્તાર થવાનો નહોતો, એ વાત આપણે જાણી. કૃષ્ણની જેમ સૂર્યને ચારે તરફ અનંત કિરણો છે, એમ કૃષ્ણના પણ ગુણોનો અનંત અનંત ભંડાર છે. જે દિશામાં જે પક્ષમાં તમે જુઓ ત્યાંથી તમને કંઈ ને કંઈ જાણવા ન મળે. યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવા માંગે છે અને રાજસૂય યજ્ઞ કરતી વખતે કામ વહેંચવામાં આવ્યું, કોણે શું કામ કરવું. સૌથી પહેલા કૃષ્ણએ કહ્યું કે જો પહેલું કામ મને ચૂંટી લેવા દો, હું બે કામ કરીશ. કૃષ્ણ પાસેથી શીખવું હોય તો શીખજો. પહેલું તો આવનાર એકે એક અતિથિ મહેમાનના પગ ધોવાનું કામ હું કરીશ, અને બીજું એમના જમી રહેલા જે પતરાણા છે એ પતરાણા ઉપાડવાનું હું કામ કરીશ. ગાદી ઉપર બેસવાનું નહીં, ખુરશી ઉપર બેસી જવાનું નહીં. જે આવશે, દુર્યોધન આવશે તો દુર્યોધન એના પગ પણ ધોઈશ. કોઈને અતિથિ કરીને બોલાવો તો તમારી મહિમા શામાં છે, એને તમે કેટલો ભાવ ભરેલો આવકાર આપી શકો છો એમાં. તમારા ઘરમાં કેટલો શણગાર કરેલો છે એનું કોઈ મહત્વ નથી. સુદામાની માફક ખાલી ઝૂંપડી હોય કે વિદુરની માફક ખાલી ઝૂંપડી હોય, પણ તમારું મન ખાલી ન હોય, મન જો ભરેલું હોય અને મન જો ભરેલું હોય એની સાથે વિવેક ભરેલા સંસ્કાર હોય તો તમારી ખાલી ઝૂંપડી પણ દીપી ઉઠે. અને તમે જોયું કૃષ્ણે રાજસૂય યજ્ઞમાં આવનાર એકે એકના પગ ધોયા. બારણે ઉભા રહી એકે એકના પગ ધોયા, એકે એકના પતરાણા ઉપાડ્યા. બધા જ્યારે જમી રહે ત્યારે જમે, સૌના પાછળ જમે. અને એટલે યજ્ઞ, એમાં ગીતામાં કહ્યું, યજ્ઞ શિષ્ટા સિના સંતો મુચ્યંતે સર્વકિલ વિષયી ભુંજતે ત્વઘમ પાપા એ પચંત્યાત્મ કારણા. તમારી સંસ્કૃતિ. અર્જુન અતિથિઓને જમાડીને, મહેમાનોને જમાડીને પછી જે પાછળથી વધેલું ઘટેલું જે હોય એ જમે છે, એ રોજ યજ્ઞનો પ્રસાદ જમે છે. એને બીજા યજ્ઞો કરવાની કંઈ જરૂર નથી. એ રોજ યજ્ઞનો, યજ્ઞ શિષ્ટા સિના સંતો મુચ્યંતે સર્વકિલ વિષયી, એને કોઈ પાપ ના લાગે, બધા પાપોથી એ મુક્ત થઈ જાય. પણ અતિથિને બોલાવ્યા હોય, અતિથિ આવતા આવે પહેલાં આપણે જ જમી લો ને, પછી અતિથિ જમશે, જે જમવાના હશે એ જમશે. યાદ રાખજો, એ તમારી સંસ્કૃતિ ના કહેવાય, તમારું ગૌરવ ના કહેવાય. આવનારને તમે તમે હજાર રસોઈઓ બનાવી હોય તો એમાં પ્રેમ ના આવે. આવનારને એમ જાણે, એમ એમ જાણે કે એક સંસ્કારહીન માણસના ત્યાં આવ્યા છે. જે માણસને આટલો સંસ્કાર નથી એના ત્યાં આવ્યા છે. દેશમાં એકવાર એક જગ્યાએ જવાનું છે, બહુ મોટો પ્રોફેસર વિજ્ઞાનનો, અને વિજ્ઞાનનું એક સંમેલન, અને વિજ્ઞાનના સંમેલનના ઉદ્ઘાટનમાં મને બોલાયો. પહેલેથી પ્રેમ બધાનો એટલે બોલાયો, બરાબર. પછી બધું પતાવીને 11:30-12 વાગે આવ્યા. ટેબલ ઉપર પ્રોફેસર, એના બીજા 2-3 પ્રોફેસરો, હું, મારા સાથે 1-2 માણસો આવેલા, એ બધા જમવા બેઠા. અને થોડીક વાર જમ્યા હશું ને એમાંના એક માણસે કહ્યું, ભાઈ જરા પેલું ફુલાવરનું શાક લાવજો, ફુલાવરનું શાક બનાવેલું, ફુલાવરનું શાક લાવજો. રસોડામાંથી કોઈ અવાજ જ ના આપે, કોઈ બોલે જ નહીં, પણ પેલો એ કંઈ બહુ એને કોઈને કલ્પના નહીં. 2-3-4 વાર કહ્યું એટલે અંદરથી એક નાની છોકરી આવીને પેલા પ્રોફેસરના કાનમાં કહી ગઈ, ફુલેવરનું શાક નથી. કેમ નથી ભાઈ? તો એવું થયેલું કે પ્રોફેસરની પત્ની અને એના ઘરના 2-3 બીજા માણસો એ બધાએ વિચાર કર્યો કે આ લોકો 11:30-11 વાગે આવશે, ત્યાં સુધી રાહ જોવી એના કરતા આપણે જમી લો પહેલા.
અને એ જમવા એમણે પહેલા જમી લીધેલું, એમની ઘરની સ્ત્રીઓએ પહેલા જમી લીધેલું, અને પછી અમારું જે ગણિત કરેલું ને એ ખોટું નીકળ્યું. એમણે ગણિત શું કરેલું કે મહારાજ આટલું શાક ખાશે, દુબળા પાતળા છે, કઈ બહુ ખાય એવા દેખાતા નથી, અને પેલા આટલું ખાશે, પેલા આટલું ખાશે, એવું જે એને ગણિત કરેલું તે ગણિત ખોટું નીકળ્યું. પેલા એ તો તરત એને શાક માગ્યું. અને પેલો પ્રોફેસર છે બિચારો, જે આટલા પ્રેમથી આટલા ભાવથી અમને જમવા લઈ ગયેલો, એની એવી કઈ દુર્દશા એના ચહેરા ઉપર જોઈને આપણને કરુણા આવે, આપણને એમ થાય. અને એના કારણે પાછળથી શાકની વાત તો જવા દો, કોઈએ રોટલી પણ ના માગી. કદાચ રોટલીમાં આવું કર્યું હોય તો ખબર નહીં, આ તો રોટલીમાં ગણિત ગણિત ખોટું થઈ ગયું હોય તો કંઈ કહેવાય નહીં. પછી એમને બધા હાથ ધોઈને ઊભા થઈ ગયા. તમે કલ્પના કરી શકો છો, એ ખાનારને જે સુખ મળ્યું હશે પહેલા, એ સુખ વધારે હશે કે એના ઘરની આબરૂનું લીલામ થયું, એ દુઃખ વધારે હશે. ખ્યાલ આવે છે? એટલે સ્ત્રી એ ગૃહની લક્ષ્મી છે, અન્નપૂર્ણા છે, અન્નપૂર્ણા. પણ એ અન્નપૂર્ણા ક્યારે થાય? બધાને જમાડીને જમે, સૌને જમાડે. એ એટલી તૃપ્ત હોય, એટલી સંતુષ્ટ હોય, એને એમ લાગે કે નહીં બસ આમાં જ મને આનંદ છે. હું કદાચ એક દિવસ મહેમાન આવ્યા હોય ને ઓછું શાક ખાઈશ તો શું બગડી જવાનું હતું? મારા માટે ભાત નહીં રહે તો શું બગડી જવાનું હતું? કદાચ મારા માટે કોઈ સારી વસ્તુ ના રહી તો શું બગડી જવાનું હતું? પણ મારા મહેમાનો છે, એ મહેમાનોને બરાબર જમાડવા જોઈએ, એમાં જ એને સુખ છે. એટલે કૃષ્ણ છે, કૃષ્ણે કહ્યું હું બધાના પતરાણા ઉપાડીશ, હું બધાના પગ ધોઈશ, મારી પાસેથી શીખવું હોય તો શીખજો. તમે કોઈ કોઈ પ્રસંગ હોય ત્યારે પતરાણા ઉપાડજો. પહેલી તારીખે જ પ્રસંગ છે, પહેલી તારીખે જ પ્રસંગ છે, ત્યારે લોકો બધા એમને એમ કચરો બચરો પાડીને વેર વિખેર કરીને જશે. લેસ્ટર છે, લેસ્ટર ઇંગ્લેન્ડમાં, ત્યાં એક પ્રમુખના ત્યાં ઉતરેલો, હિન્દુ સમાજના એક માણસ એમના ત્યાં ઉતરેલો. મને એ લેસ્ટર બતાવવા માટે નીકળ્યા, પછી એક હોલ, મોટો હોલ બહારથી બતાવ્યો મને કે આ અહીંનો મોટામાં મોટો હોલ છે, ટાઉન હોલ, મોટામાં મોટો. આપણી બેબી પરણી ત્યારે આ ભાડે રાખેલો એમ. અને પછી આ હોલના વહીવટકર્તાઓએ કાયમના માટે એક ઠરાવ કરી દીધો, કોઈ દિવસ ઇન્ડિયન લોકોને હોલ ભાડે આપવો નહીં. મેં કહ્યું કેમ એમ, કેમ એમ? અરે કે તો 20,000 રૂપિયા મેં ભાડું ભર્યું, 3 કલાકનું 20,000 રૂપિયા ભાડું ભર્યું. પણ જે બધા આવ્યા ને એમણે શું કર્યું, પેલા રેશમના મખમલના સરસ મજાના ઝૂલતા જે પડદા હતા ને ત્યાં હાથ ધોયા, હાથ દુખ્યા બધાએ. આ ટુવાલ કહો કે આપણે બધું હરખું છે ને, ચાર્જ ભર્યો છે ને, તે રેશમના જે પડદા છે ત્યાં જઈ જઈને બધાએ હાથ દુખ્યા. કોઈએ ચમચા હતા તે ગજવા મૂકી દીધા, ગજવા મૂકે, આટલા ફાઇન ચમચા છે એમના પેલાના. કોઈએ છે તે કઢી ઢોળી, કોઈએ કઈ બગાડ્યું, કોઈએ કઈ બગાડ્યું, કોઈએ કઈ કાચ તોડ્યો, કોઈ છોકરાએ કઈ કર્યું, બધું વેર વિખેર 3 કલાકમાં કરી નાખ્યું. અને પછી અમે જયારે ગયા, એમને કહા એમના માટે ઠરાવ કરી દીધો કે હવે કોઈ દિવસ ઇન્ડિયન લોકોને હોલ ભાડે ના આપવો, શરમ આવવી જોઈએ આપણે શરમા. જે દેશમાં આવી ગીતા થઈ, જે દેશનો ભગવાન આટલી બધી સૂક્ષ્મ વિવેચના કરે, એ દેશનો માણસ પોતાના દેશમાં ગમે એમ ઊંધું ચત્તું રહેતો બરાબર છે, પણ પરદેશમાં જ્યાં એને એની ઇમેજ જમાવવાની છે, જ્યાં એને એના પગ જમાવવાના છે, જ્યાં એને એની પ્રેસ્ટીજ ઊભી કરવાની છે, ત્યાં પણ જો એ કાળજી ના રાખે. છોકરું પેલા પડદે જઈને હાથ દુખતું હોય એટલે એની માં ખીખી ખીખી કરતી હોય, મારો બાબો કેવો પરાક્રમ કરે છે, એમ ના કહે કે ના લુખા, એને એને વાળે નહીં, એને અટકાવે નહીં. એને ખબર નથી કે આ પરાક્રમોના કારણે તમે બધા પેલાની નજરોમાં હલકા થવાના, અને કોઈ ટાઈમ એવો પણ આવે કે બધું ભેગું થયેલું એક દિવસે તમારે ચૂકવવું પડે એવો ટાઈમ પણ આવે. એટલે યજ્ઞશિષ્ટા સિના સંતો બધા ઉઠીને ચાલ્યા ગયા એમ ને એમ. અને અમને તો બહુ દુઃખ ન થયું, હવે થોડું ખાધું તો શું થઈ ગયું, પણ પેલો જે 1,00,000 રૂપિયાનો માણસ એને શું થયું હશે, એના મનમાં શું આવ્યું હશે કે આજ આ સ્ત્રીએ મારું નાક કપાઈ નાખ્યું, આટલા મોટા મહેમાનો આવ્યા મારા ઘરમાં, બીજા 25 જણા જમાડનારા હતા, આગ્રહ કરતા હતા મારા ત્યાં લઈ જઈશ, નહીં પેલો કે મારા ત્યાં લઈ જઈશ, અને બધાને રોકીને લઈ ગયેલો અમને, અને એની ઘરવાળીએ આ દશા કરીને મૂકી દીધી. કેમ આવું કર્યું? સંસ્કાર નથી એને, અને સંસ્કાર નથી એટલે ઐશ્વર્ય હોય પણ સંસ્કાર ન હોય તો એ ઐશ્વર્ય ફિક્કું લાગે, ધૂળ ધાણી લાગે, એકલા ઐશ્વર્યથી શોભા નથી વધતી હોતી,
ઐશ્વર્યની સાથે સંસ્કાર જોઈએ. કૃષ્ણે આ બધું કામ, પણ તમને ખબર છે દુર્યોધનને શું કામ સોંપ્યું? યુધિષ્ઠિરને કહ્યું, જો દુર્યોધનને મારે એક કામ સોંપવાનું છે. શું સોંપશો? એને મારે ખજાના ઉપર રાખવાનો છે. અરે મહારાજ, શું કરવા બેઠા છો? મારી તો આબરૂ લૂંટાવી દેશે. કે ના, તમે ચિંતા ના કરો, મારે એને ખજાના ઉપર રાખવો છે. વ્યવહાર શીખજો, કૃષ્ણ પાસેથી વ્યવહાર શીખજો. છોકરો પરણાવવા નીકળ્યા હો અને તમારો જે આખા ઘરમાં, આખા કુટુંબમાં જે લોભિયામાં લોભિયો માણસ હોય, એને તમે પતાસા વેચવા ઉપર રાખો એટલે અડધું અડધું પતાસું જ આપે, અને કોથળો તમારો એમને ભરેલો રહી જાય. અને મામા ખુશ થાય, ઓહો, મારા ભાણેજનું બધું બચાવી દીધું. અરે બચાવ્યું નથી, કપાઈને બચાવ્યું છે. એ વેચવા માટે લાવેલા છો, એ બચાવવા માટે નથી લાવેલા. એવો માણસ રાખજો જે વિવેકપૂર્વક વેચી શકે. કૃષ્ણે કહ્યું, મારે દુર્યોધનને ખજાના ઉપર રાખવો છે, એટલે ભલે લૂંટાવે, જેમ લૂંટાવતો એ જેટલો વધારે ખર્ચ કરશે એટલો તારો જય જયકાર થશે, એટલી તારી મહિમા વધશે. પણ મહારાજ, એ તો ખજાનો ખાલી કરી નાખશે, દાજમાં ને દાજમાં, વિરોધમાં ને વિરોધમાં મારો ખજાનો ખાલી કરી નાખશે. તું ચિંતા ના કર, એના પગમાં પદ્મ છે, એ જેટલું આપશે એથી ડબલ આવશે. એના પગમાં પદ્મ છે, મેં જોયું છે, પણ મૂર્ખાને ખબર નથી. અને ખબર નથી એટલે પગમાં પદ્મ હોવા છતાં પણ જીવનનો ઉપયોગ કરી શકતો. ઘણાના જીવનમાં આવું હોય, એમના વાત બધું હોય. ઘણાના જીવનમાં આવું હોય, એમના વાત બધું હોય, પણ એ એક પૈસો ન ખર્ચી શકે. એને એને કરવા દે, તારા ત્યાં જ ખર્ચો કરશે, એના ત્યાં તો એ નહીં કરી શકે. અને જો યુધિષ્ઠિર, સાંભળ મારી વાત, આ તું આવડો મોટો યજ્ઞ કરે છે, એ સફળ થયો કે નિષ્ફળ થયો એની જો તારે કસોટી જોઈતી હોય તો હું તને એક કસોટી બતાવું છું. કે શું? કે પેલો ઘંટ બાંધ્યો છે ઉપર, આપોઆપ એ ઘંટ વાગે પૂર્ણાહુતિ વખતે, તો તારે એમ સમજવાનું કે તારો યજ્ઞ સફળ. અને જો એ ઘંટ ના વાગે તો એમ સમજવાનું કે તારા પૈસા બધા પાણીમાં ગયા. મહાભારત વાંચજો, કૃષ્ણનું ચરિત્ર જોજો. કૃષ્ણ એને એક વાત સમજાવવા માંગે છે, પણ જો સીધી સમજાવે તો એના ગળે ના ઉતરે. એક ઘંટ બાંધી દીધો છે, અને જેમાં લાખો માણસો આવેલા છે રાજસુ યજ્ઞમાં, કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે, એવી જગ્યાએ જ્યારે યજ્ઞ પૂર્ણ થયો, ઘંટ ના વાગ્યો, ઘંટ ના વાગ્યો, એટલે યુધિષ્ઠિરના મનમાં ચિંતા થઈ, કેમ મારી શું ભૂલ થઈ, આટલી આટલી કાળજીથી મેં યજ્ઞ કર્યો ને છતાં ઘંટ ના વાગ્યો. કૃષ્ણ પાસે આવ્યા અને કૃષ્ણને પૂછ્યું, શું કારણ હશે? તમે કહેતા હતા ઘંટ વાગશે, ઘંટ વાગશે. આ વાત સાચી છે, મેં તને કહ્યું હતું, અને યજ્ઞ સફળ થયો હોય તો આ ઘંટ વાગે જ, કંઈક ભૂલ રહી ગઈ હશે. એટલામાં બે ચાર સિપાહીઓ દોડતા આવ્યા, એમણે આવીને કહ્યું કે થોડેક દૂર એક નોરિયો છે, એ યુધિષ્ઠિરને ગાળો આપે છે, યુધિષ્ઠિરને મણમણની ગાળો આપે છે. યુધિષ્ઠિરને કૃષ્ણ પોતે ગયા, ચાલો યુધિષ્ઠિર આપણે જોઈએ તો ખરા. અને નોરિયો જઈને જોવે છે તો અડધો સોનાનો, અડધો ભાગ સોનાનો અને અડધો એનો હતો એવો નેવો. યુધિષ્ઠિર પૂછે છે કે આ અડધો નોરિયો આવો તો મેં કોઈ દિવસ જોયો જ નથી. પૂછ, એને પૂછ કે કેમ, કેવી રીતે તારું અડધું અંગ સોનાનું થયું અને અડધું એમને એમ કેમ રહી ગયું? એ તો મણમણની ગાળો દે છે યુધિષ્ઠિરને, ધૂર્ત છે, પાખંડી છે, ઢોંગી છે, દંભી છે, ખોટો માણસ છે. હું એને સાચો માનતો, મોટો ધર્માત્મા, હું એને ધર્માત્મા માનતો હતો, પણ હવે ખબર પડી કે ધર્માત્મા નથી, એવી ગાળો દઈ રહ્યો છે. યુધિષ્ઠિર એને પૂછે છે, ભાઈ હું જે હઈશ તે હઈશ, હવે તમે કદાચ સાચું કહેતા હશો, પણ મને એટલું તો બતાવો કે આ તમારું અડધું અંગ સોનાનું થયું, અડધું ના થયું, એ કેમ થયું? સાંભળતા રે, સાંભળવી હોય તો વાત. આજથી વર્ષો પહેલા ઉપરા ઉપરી 7 દુષ્કાળ પડ્યા, 7, એક નહીં, બે નહીં, 7 દુકાળ પડ્યા. પહેલાનો ટાઈમ, વિજ્ઞાન નહીં, અનાજ 500 માઇલ ઉપર અનાજ સડતું હોય અને અહીં લોકો પગ ઘસી ઘસીને મરતા હોય, એ ત્યાંનું અનાજ અહીં લાવવું કેવી રીતે? આજે તો વિજ્ઞાનનો યુગ છે, આજે તો 500 માઇલ નહીં, 5000 માઇલ દૂર જો તમારું અનાજ હોય તો તમે તરત લાઈનો સાંજે ઉતારી શકો, સાંજે તમે એને ઉતારી શકો, એવું વિજ્ઞાન છે. ને વિજ્ઞાનનો પણ બહુ મોટો લાભ લોકોને પહોંચ્યો છે. એ ટાઈમ હતો જ્યારે એક દેશની અંદર જે કંઈ થઈ રહ્યું છે બીજા દેશમાં ખબર જ ન હોય,
ઉપરા ઉપરી સાત દુકાળ પડેલા, સાત લોકો ઝાડના પાંદડા ખાઈ ગયેલા. એક વર્ષ પાર કરે, બીજું વર્ષ પાર કરે, ત્રીજું વર્ષ પાર કરે, તમને ખબર નથી દુષ્કાળ પડે ત્યારે શું થાય અને દુષ્કાળમાં જીવનાર માણસોની શું દશા હોય એની તમને ખબર નથી. જીવનમાં કોઈ વાર ઈચ્છા થાય તો કોઈ વાર આવી પ્રવૃત્તિ થતી હોય એમાં 10 દિવસ આપજો. તમારા 10 દિવસનું 15 દિવસનું વેકેશન હોય ને, એ દરિયા કિનારે નહીં, ફલાણે જઈને નહીં, પણ એવી કોઈ પ્રવૃત્તિ થતી હોય ત્યાં સ્વયંસેવક થઈને જરા જોજો, અનુભવ કરજો, તમને ખબર પડે કે એ એ દુષ્કાળના પ્રજા કેવી હોય ને એની શું દશા હોય તમને ખ્યાલ આવે. અને એમાંથી તમારા અંદર જે એક દૈવી શક્તિ પડેલી છે એ દૈવી શક્તિ એમાંથી જાગવાય, તમારા અંદરથી એ રજોગુણની જગ્યાએ એક દૈવી શક્તિ જાગવાય. અમે સુઈગામમાં રહીએ, 30-30, 25-25 માઇલથી લોકો અનાજ લેવા આવે, ઉઘાડા પગે 118-120 ડિગ્રી ગરમી, રણ, કચ્છનું રણ, ઉઘાડા પગે લાય લાય બળતા હોય એવા પગે આવે, 25-25, 20-20, 15-15 માઇલથી લોકો આવે, એમને જોઈને આપણને એમ થાય ઓહો શું આ દશા છે, શું માણસો જીવે છે, કલ્પના ના કરી શકે. એવા માણસને જ્યારે તમે ગાંસડી ભરીને અનાજ આપો અને એના ચહેરા ઉપર જુઓ એને જે આનંદ હોય, એના છોકરા ઘેર રાહ જોઈને બેઠા હોય અને એ અનાજ દળીને જ્યારે પહેલો રોટલો ઘડીને એને ખવડાવે ને એનું છોકરું રાજી થાય ને એની માં રાજી થાય, તમે મોટા યજ્ઞો કરો તો શું ને ના કરો તો શું, જે કરવા જેવું એ કરો ને, જે કરવા જેવું એ કરતા નથી. અને 108 ભાગવત, 1008 ફલાણું, 1008 મારો હું પાટલે બેસીશ, શા માટે મોટા થવા માટેના દંભ કરો છો? કોઈ તમારા પૂર્વજોએ, કોઈ ઋષિઓએ 1008 કે 108 કોઈ દિવસ કર્યા હતા કોઈ જગ્યાએ? સુખદેવ જયારે ભાગવત કરવા ગયા હતા તો 1 કર્યું હતું કે 108 કર્યું હતું? પણ બધું કોમર્શિયલ બેજ ઉપર થઈ ગયું, બધું કે 1 પોથીના 1000 રૂપિયા એટલે 108 પોથીના 1,18,000 તો પાક્કા થયા, બીજું તો જે થવું હશે એ થશે, બીજું તો જે થવાનું હશે એ થશે. પેલા એ તો એક જ ભાગવત કર્યું હતું, સાંભળનારો પરીક્ષિત હતો, પણ પછી ધીરે ધીરે એનું આખું થઈ ગયું. એક એક વર્ગ એવો છે જેને પૈસા ખર્ચવા છે પણ દ્રષ્ટિ નથી, એક વર્ગ એવો છે કે જે આ પૈસા ખર્ચનારો જે વર્ગ છે એની દુર્બળતાનો લાભ ઉઠાવે છે. તમને આગળ આસન આપશો, આ પાટલા ઉપર શેઠને બેસાડો અને શેઠ ખુશ ખુશ થઈ જાય, એમના તરફ આમ કેમેરો ફેરવવામાં આવે, માઇક ઉપર જાહેરાત કરવામાં આવે એટલે શેઠ રાજી રાજી થઈ જાય. એમને ખબર નથી કે તારે તું જો આ મોહ છોડે તો તું કેટલું સારું કામ કરી શકે. અને અને યાદ રાખજો, સત્કર્મ તો તમે નહીં બોલો તો એ આગળ આવવાના જ. સૂર્યના પ્રકાશને ઢાંકી ના શકાય, દુષ્કર્મને ના ઢાંકી શકાય, સત્કર્મને ના ઢાંકી શકાય. થોડીક જરા ધીરજ રાખો, થોડીક ધીરજ રાખો, અંતે તો તમારું બધું પ્રગટ થવાનું જ છે. સારું, ઉતાવળ કેમ કરો છો? એટલે સાત દુષ્કાળ પડેલા, સાત દુષ્કાળ, દેશમાં દુષ્કાળ પડે, રેલ આવે, અહીંથી અનાજ આવે, અહીંથી બધું જાત જાત સ્વિટરલેન્ડમાંથી આવે, કેરની સંસ્થા મોકલે, આપણી આપણા લોકો પણ હવે જાગ્યા છે, આપણા લોકો પણ કંઈક કરવા લાગ્યા છે, એમાં ખાસ કરીને ગુજરાતી લોકો, બીજા લોકો હજુ જોઈએ એટલા નથી જાગ્યા, પણ ગુજરાતી પ્રજા જાગી છે થોડી. અને એ બધું થતું હોય, હું તો એટલું કહું કે આપણા દેશમાં ગમે એટલું દુઃખ પડે, ગમે તો ગમે એટલું, પણ આપણા દેશી માણસો સિવાય બીજાના પાસે માગવાનું ના રાખો. જૂના કપડાં ઉઘરાવા નીકળી પડો, મુઠી મુઠી અનાજ ઉઘરાવા નીકળી પડો, નહીં નહીં, આપણે આબરૂથી જીવવાનું છે, સ્વમાનથી જીવવાનું. તમારે કંઈ કરવું હોય તો કરવું, પણ બને ત્યાં સુધી તમે આ ગોરી પ્રજા પાસે પૈસો માગશો, પણ એમનું કંઈક થતું હોય તો આપજો, એટલે એમને એમ થાય કે આ લોકો માગતા જ નથી, આપતા શીખ્યા છે. તમારે તમારું ચરિત્ર બનાવવાનું છે, તમારે તમારું વ્યક્તિત્વ ઘડવાનું છે. બસ એમને ઠીકરું લઈ નીકળી પડ્યા, હેલ્પ મી, હેલ્પ મી, હેલ્પ મી, બસ આપો જ આપો, અને પછી આખી દુનિયામાં એક છાપ પડી જાય કે આ ઇન્ડિયા એટલે ભિખારી દેશ, બેગાર બધા ભીખ જ માગતા ફરે છે. એવું સાત દુષ્કાળ પડેલા, પબ્લિકને ખાવાનું ના મળે, મરી ગઈ પગ ઘસી ઘસી. પહેલાનો સમય, રાજા સારો હોય તો વળી કંઈક પ્રયત્ન કરે, રાજા એ પોતે જેવો હોય તો કશું ના કરે, પ્રજા હિજરત કરે, બીજા દેશોમાં જાય અને એમાંથી તો આખો ઇતિહાસ સર્જન થાય. એ ટાઈમે એક બ્રાહ્મણનું કુટુંબ, પેલો નોરિયો કહે છે, કોને? યુધિષ્ઠિરને. એક બ્રાહ્મણનું કુટુંબ, એનું નામ રંતિદેવ, રંતિદેવ,
42 ઉપવાસ થયા, 42 દિવસ સુધી ઘરમાં કઈ ખાવાનું ના મળે, 42 દિવસના ઉપવાસ થયા. 42માં દિવસે પેલા રંતિદેવ ને કોઈ જગ્યાએથી થોડુંક કંઈક સત્તુ મળ્યો, ભિક્ષામાં લોટ મળ્યો, શેકેલો લોટ મળ્યો 42માં દિવસે. જુઓ ગ્રસ્થાશ્રમ જુઓ, પણ છતાં એ ખાતો નથી, છતાં એમાંથી ચપટી ભરીને ખાતો નથી. તમારા હાથમાં જો આવ્યું હોય, આપણા હાથમાં આવ્યું હોય, એ ઘરવાળા બધા હવ થશે, પેલા આપણે તો કરો એમ કે. 42 દિવસની ભૂખ હોવા છતાંય એ એમ ને એમ એ સત્તુ લાવે છે. ગ્રસ્થાશ્રમને જો રાખવો હોય, એના એના પ્રેમને જો ઘટાડવો ના હોય, તો મારી એક વાતને માનજો, બને ત્યાં સુધી ચટણી હોય ને તો એ ઘરમાં બધા વેચીને ખાજો. એમની જેના હાથમાં જે આવ્યું એ તફડાવતા રહો, પેલું પામ ખાઈ લે, પેલું આમ ખાઈ લે, પેલું આમ ખાઈ લે, તો તમારો ગ્રસ્થાશ્રમ છે ને ધૂળધાણી થઈ જશે. પ્રેમ વધે કરો, પ્રેમ ઘટે કરો. નાની વાતમાં ઘટી જાય અને નાની વાતમાં વધી જાય. એક ચટણી પણ તમારા માટે રાખી હોય તો એ રાખનારના ઉપર તમને પ્રેમ થાય. અને રસગુલ્લા થયા હોય ને ખાઈ લીધા હોય, પેલા ને કઈ રખ્યા રહ્યા નહીં, હવે શું કરીએ, થોડા થયા હતા, તો કઈ કઈ નહીં, પણ પ્રેમ ઓછો થઈ જાય. જોજો આજકાલ જે જીવન પદ્ધતિ નવી નીકળવા લાગી છે એમાં શું થાય, પુરુષ છે ને જે દિવસે પગાર થયો હોય, પગાર ના થયો હોય, સીધો જાય પેલા કંઈક સારું સારું ખાવાનું પીવાનું મળતું હોય ત્યાં, અને ખાઈ પી તૈયાર થઈને આવે, ઘરવાળીને કહી દે આજ તો ભૂખ નથી એમ, કે બિલકુલ જરા પેટમાં બપોરનું પેટમાં દુખવા આવ્યું છે, એમ ના કે હું ખાઈને આવ્યો છું એમ ના કે. અને એક્શનનું રિએક્શન થાય જ, એ સમજી લીધું. બધાના અંદર ભગવાન બેઠો છે, તમે મુખથી ગમે એમ બોલો પણ પેલીને ખબર પડી જાય કે આ ભાઈ સાહેબ શું કરીને આવ્યા છે. પછી એ પણ શું કરે કે તમને પેટમાં દુખવા આવવાનું હોય ને એના પહેલા જ, તમારા આવતા પહેલા જ શીરો બીરો બનાવી ખાઈ પીને શાંતિથી બધું ધોઈ કરીને ઉપર મૂકી દે વાસણ બધા, ખબર ના પડવા દે કઈ કઈ થયું હશે એવું. અને તમે કહો કે આજ તો મને બિલકુલ ભૂખ નથી, જરા પેટમાં થોડું થોડું દુખી રહ્યું છે, એટલે કે હા હા આજ મને દુખે છે, એમ કે મને બપોરનું દુખે છે. બે ખાધું, પણ બે એકબીજાથી ચોરી કરીને ખાધું, અને ચોરી કરીને ખાધું એટલે એમાં પ્રેમ ના હોય, એ ઘરમાં પ્રેમ ના હોય. હવે એ જ બે પેલો બજાર વાળો બજારમાંથી લાવે અને આ ઘરવાળી ઘરમાં બનાવ્યું હોય એ રાખી મૂકે, એમાંથી એક પ્રેમ ઉત્પન્ન થાય, અને પ્રેમ છે એનો એનો રસ એનો કંઈક જુદો જ હોય. 42માં દિવસે પેલાને થોડો સત્તુ મળ્યો છે એમને એમ લઈને આવે છે. કેટલું મન મક્કમ હશે, જીભની ચંચળતા બધી ઇન્દ્રિયોમાં સૌથી પ્રબળ છે, બધી ઇન્દ્રિયોમાં. ટીવી જોવાનું હોય ને કદાચ જતું કરી શકો, પણ ખાવાની વસ્તુ હોય, ડાયાબિટીસ ભલે ને થયો હોય, ડોક્ટરે ભલે ને ના પાડી હોય, પણ જો સામે થાળીમાં આવીને રસગુલ્લું પડ્યું ખાવા માંડે ને પછી શું કે ખબર છે, આ મારે તો નતું ખાવું પણ તમારો આગ્રહ હતો એટલે ખાધો, તમારા આગ્રહના આગળ તમારું અપમાન ના થાય એટલે ખાધું, તો તને કોણે એટલા ઊંડા પાણી ઉતાર્યા, તું તારે ના ખાને, ખાવું છે ને પાછો પેલાના ઉપર ભાર પેલાના ઉપર મૂકે છે. સત્તુ લઈને આવ્યો, પોતાની પત્ની છે, પત્નીને છોડીને ના ખાશો, પતિને છોડીને ના ખાશો, કુટુંબને છોડીને ના ખાશો. જોજો તમારું કુટુંબ કેટલું વાલ ભરેલું કુટુંબ થાય છે, એના એનો પુત્ર છે અને પુત્રની પુત્ર વધુ છે, ચાર માણસો છે, એના ચાર ભાગ કર્યા, ચારે ભાગ કરીને ચારેને વેચ્યા, 42 દિવસના ભૂખ્યા છે, અને હાથમાં પાણી લઈને બ્રહ્માર્પણ કરવાની તૈયારી કરે છે. ત્યાં તો બારણા ઉપર એક ચાંડાલ એના કૂતરાને લઈને આવીને ઉભો છે. બ્રાહ્મણ નથી આવ્યો, કોઈ સંત નથી આવ્યા, કોઈ મહાપુરુષ નથી આવ્યા, એક ચાંડાલ અધમમાં અધમ એક ચાંડાલ ઉભો છે. અને ચાંડાલ કે છે, રંતિદેવ હું ભૂખ્યો છું, કંઈક હોય તો મને આવ, અતિથિને પાછો ના વાળશો, ભિખારીની વાત નથી કરતો, જે જમવાના ટાઈમે આવે એ વખતે મોઢું ના બગાડશો, કદાચ તમારે ઓછું ખાવાનું મળે કે ના મળે તો પણ પહેલા એને ખવડાવી દેજો, ભારતીય સંસ્કૃતિ. ઓહો રંતિદેવ ને પેલો ચાંડાલ કે છે, અને રંતિદેવે પોતાનો પડિયો ઉપાડ્યો આપવા માટે. એટલે એની પત્નીએ જુઓ, વિવેક જુઓ, ગ્રસ્થાશ્રમનો વિવેક જુઓ. એટલે એની પત્નીએ કહ્યું, નહીં તમે કમાઈને લાવ્યા અમને આપ્યું, મારા રહેતા તમે ભૂખ્યા નહીં રહો એટલે હું પહેલા આપીશ. એટલે એની પત્નીએ પહેલો પડિયો ઉપાડ્યો,
એટલે છોકરાએ ઉપાડ્યો. છોકરો કે નહીં, મારા મા બાપ ભૂખ્યા રહે ને હું ખાઉં એ મને ના શોભે. એટલે છોકરાએ પડ્યો ઉપાડ્યો. એટલે છોકરાની વહુએ કહ્યું કે નહીં, મારો પતિ ભૂખ્યો રહે, મારા બા ને બાપુજી ભૂખ્યા રહે ને હું ખાઉં એ મને ના શોભે. માટે પહેલો મારો આપ્યો. આનું નામ સંસાર છે, આનું નામ જીવન છે. પહેલો પડ્યો જઈને આપ્યો અને પેલો ઘાટ ઘાટ એકદમ ખાઈ ગયો. અને કહે છે, રંતિદેવ આગ વધી ગઈ, ભૂખ વધી ગઈ, કંઈક હોય તો આપ, કંઈક હોય તો આપ. અને પછી છોકરાનો આપ્યો, પછી પોતાની પત્નીનો આપ્યો, અને પછી પોતાનો આપી દીધો, ચારે ચાર નો આપી દીધો. નોર્યો પેલા યુધિષ્ઠિર ને કહે છે, યુધિષ્ઠિર એ ચારે ચાર જે પડ્યા છે એ ખાધા, એને તો ખાધા, અને પેલા ચારે ચાર માણસો હતા એમના પ્રાણ નીકળી ગયા. એ જે ખાતી વખતે જે કણ પડેલા, ખાતી વખતે જે થોડા કણ પડેલા, એ કણમાં હું આરોટેલો એટલે મારું અડધું શરીર સોનાનું થઈ ગયું. મહાયજ્ઞમાં, એ મોટા યજ્ઞમાં જેમાં ઘણા બ્રાહ્મણો નહીં ભેગા થયેલા, ઘણા ડબ્બા નહીં હુમાયેલા, બધું ઘણું બધું દોડ નહીં, ઠાઠ ઠઠારો બધો નહીં થયેલો, એવો દુનિયાને કોઈને ખબર એ ના પડે એવો એક યજ્ઞ થયેલો. એ યજ્ઞમાં હું આરોટેલો, એ કણમાં. અને ત્યારથી મારા મનમાં એમ હતું કે હવે ફરી કોઈ યજ્ઞ થાય આવો તો મારું બાકી રહેલું અડધું શરીર એ પણ સોનાનું થઈ જાય. અને હું એકે એક યજ્ઞમાં ફર્યો, એકે એક યજ્ઞમાં કોઈ જગ્યાએ મારું શરીર સોનાનું ન થયું. પણ મને એક ભરોસો હતો કે બધા ભલે ગમે તેવા હોય પણ યુધિષ્ઠિર તો યુધિષ્ઠિર જ છે, એ તો ધર્મરાજા છે. એના ત્યાં જે યજ્ઞ કરવામાં આવે છે ખરેખર એ સાચો જ હશે અને મારું બાકીનું શરીર સોનાનું જરૂર થવાનું, એવી મોટી આશા લઈ અને હું તારા યજ્ઞમાં આવ્યો. અહીં બધે આરોટ્યો એકે એક જગ્યાએ, પણ મારું શરીર સોનાનું થતું નથી. આ મહાભારતમાં કથા મૂકી. જ્યારે પેલા ચાંડાળે ચારે ચાર પડ્યા ખાધા અને પેલો રંતિદેવ ને એના ચારે ચાર માણસો એકદમ મૃત્યુની છેલ્લી કક્ષાએ પહોંચેલા, મરવાની અણી ઉપર, અને એમાં અનાજ મળેલું. અને જ્યારે એ છેલ્લી કક્ષાએ પહોંચ્યા ત્યારે રંતિદેવ છે એ ચાંડાલના સામે જોઈને કે છે, અંતિમ વેળાએ પણ મારો અતિથિ ધર્મ સચવાઈ ગયો એનો મને સંતોષ છે. ચાંડાલ તું મારો ભગવાન છે. શાસ્ત્રમાં લખ્યું છે, સર્વસ્યાભ્યાગતો થિતિ અતિથિ સર્વસ્યા ગુરુ, એ પોતાનો પરમેશ્વર છે. તું મારા ટાઈમે આવ્યો, ભલે મારા પાસે જે હતું એ આપ્યું. અને પેલો ચાંડાલ ચારે પડ્યા ખાઈ અને તૃપ્ત થઈને ઉભેલો છે, રંતિદેવની નજર એના ઉપર પડેલી છે અને પ્રાણ છેલ્લા છેલ્લો પ્રાણ ચાલી રહ્યો છે, ત્યાં જોત જોતામાં પેલો ચાંડાલ છે એની જગ્યાએ શંખ ચક્ર ગદા પદ્મધારી વિષ્ણુ ઉભા છે. એકદમ તેજ તેજનો અંબાર ચક 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 થઈ રહ્યો છે. રંતિદેવે આંખો ફાડીને જોયું, ઓહો પ્રભુ તમે આવ્યા. હા રંતિદેવ હું આવ્યો, તારા અતિથિનો ધર્મનો ધર્મની કસોટી કરવા માટે આવ્યો. અને રંતિદેવ માગ, હવે જે માગે એ આપો, તારે જે જોઈતું હોય એ માગો, આપો બોલ માગ. પેલા વિષ્ણુ ઉભેલા છે, રંતિદેવ છે એ પડ્યો પડ્યો કે છે, પ્રભુ કશું નથી જોઈતું, કઈ નથી જોઈતું, નહીં માગ. તમને ખબર છે રંતિદેવે શું માગ્યું? નોંધ કરવા જેવું છે નોંધ. એક દિવસ એક વાણિયાએ માગ્યું, મેં તમને કહ્યું હતું, સાતમી અટારી ઉપર ઉભો ઉભો બેઠો બેઠો ઇંડોળા ખાટ ઉપર ઝૂલતો ઝૂલતો એ માગ્યું હતું. આ રંતિદેવે શું માગ્યું ખબર છે? નકામયેહં ગતિમ ઈશ્વરાણા ન સ્વર્ગમ ન પુનર્ભવમ વા કામયે દુઃખતપ્તાનામ પ્રાણીના માર્તિનાશન. હે પ્રભુ નકામયેહં ગતિમ ઈશ્વર, મારે ચક્રવર્તી રાજા નથી થવું, ચક્રવર્તી રાજ મારે નથી જોઈતું, મારે મોક્ષ નથી જોઈતું, સ્વર્ગ નથી જોઈતું. તમે જો ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હોવ તો આખી દુનિયાના જે દુઃખ છે એ મને આપો, આખી દુનિયાના, આખી દુનિયા સુખી થાય અને એ બધાના દુઃખ હું એકલો બેઠો બેઠો ભોગવ્યા કરું. પ્રાણીના મારતી નાશનમ, જે પ્રાણીઓ દુઃખી થઈ રહ્યા છે એ દુઃખોથી મુક્ત થાય, એમના દુઃખો હું ભોગવું અને એ બધા સુખી થાય. કેટલું ઊંચું લેવલ હશે એનું, કેટલી ઊંચી કક્ષા હશે ત્યારે એને આવું માગ્યું હશે.
આપણે તો પડોશીનું દુઃખ માગીએ કે ભગવાન રાજી થજે અને પ્રસન્ન થજે, અને પ્રસન્ન થઈને મારા પડોશીને દુઃખ આપજે. હમણાંથી બહુ છકી ગયો છે. બે તપસ્વીઓ હતા અને તપ કરતા હતા. તપની પરાકાષ્ઠા એમ ભગવાન શંકર પ્રસન્ન થયા. શંકરે આવીને કહ્યું કે બેટા, તમારા તપથી હું પ્રસન્ન થયો છું, માગો જે જોઈતું હોય એ માગો, જે જોઈતું હોય. પણ એક શરત છે, પહેલા જે માગશે એના કરતા બીજો પાછળથી જે માગશે એને ડબલ મળશે. પહેલો જે માગે એના કરતા પાછળના માગનારને હું ડબલ કરીને આપીશ. એટલે પેલો કે તું માગ, એટલો કે તું માગ, બે હઠે ભરાયા. કારણ કે એક પહેલા માગો ને, ચક્રવર્તી રાજ માગો, બધું માગો, પોતાને મળે એનું સુખ નથી, એનાથી પેલાને ડબલ મળે એ દુઃખ કેવી રીતે સહન કરી શકાય. અમેરિકાથી તમે પાછા ફરો અને તમારી પેટીઓ ભરેલી હોય, બેંક બેલેન્સ હોય, બધું હોય, પણ જે સાથે આવેલો હતો એ તમારા કરતા ડબલ લઈ જાય એ કેવી રીતે જોઈ શકાય? એ તો મહા અસહ્ય દુઃખ છે. નથી એનું જે દુઃખ છે એના કરતા પોતાનાથી વધારે કોઈની પાસે છે એનું દુઃખ બહુ અસહ્ય છે. જ્યારે કોઈ બેમાંથી એકે માગવા તૈયાર ન થયો ત્યારે એકે હિંમત કરી કે હે ભગવાન, હે મારા નાથ, હે ભગવાન ભોળાનાથ, જો તમે પ્રસન્ન હો તો મારી એક આંખ ફોડી નાખો. એટલે પેલાની બે ફૂટે. મહાદેવે કહ્યું તથાસ્તુ, એની એક ફૂટી અને પાછળવાળાની બે ફૂટી. લો ડબલ લઈ લો, તું એ ડબલ લઈ લે, તું સિંગલ લઈ લે. માગ્યું તો ખરું, પણ એવું માગ્યું સાક્ષાત નારાયણ આઈને ઉભો છે, સાક્ષાત નારાયણ. પણ નારાયણ કહે છે માગ, જે જોઈએ હું આપું. માગ્યું ખરું, પણ માગવામાં આ માગ્યું. આ માણસનો સ્વભાવ છે. આ સ્વભાવ ન હોત તો અહીં ચારે તરફ સ્વર્ગ જ સ્વર્ગ હોત, તો સ્વર્ગે જવા માટે ઉપર જવા માટેનો પ્રયત્ન ન કરવો પડ્યો હોત. પણ આ સ્વભાવના કારણે આપણે ચારે તરફ એક કણ અને બીજા બાડા, એક કણ અને બીજા બાડા. મારું જે થવું હોય થાય, પણ તું બાડો થાય, તું આંધળો થાય. પેલો રંતિદેવ છે, રંતિદેવે કહ્યું કામયે દુઃખ તપ્તાના પ્રાણીના મારતી નાશન. જે દુઃખથી તપ્ત થયેલા પ્રાણી હોય એના બધા દુઃખો મને આપો, એમને બધાને શાંતિ આપો. એક નિયમ યાદ રાખજો, જે સૌનું ભલું ઈચ્છે એનું ભલું તો જરૂર થવાનું જ છે, અને જે સૌનું ભૂંડું ઈચ્છે એનું ભૂંડું તો જરૂર થવાનું જ છે. એ તો દડો છે, આમ ટકરાઈને તમારા પાસે જ પાછો આવવાનો છે. તમારો ફેંકેલો દડો જ તમને પાછો મળવાનો છે. એટલે કૃષ્ણે પેલા યુધિષ્ઠિરને કહ્યું, જોયું બોલ, લાખો ડબ્બા ઘી ઉમી નાખ્યા, એ તારો યજ્ઞ મોટો કે પેલો સત્તુ, બે પૈસાનો સત્તુ, એ બે પૈસાના સત્તુ વાળો યજ્ઞ મોટો? યુધિષ્ઠિરનો ચહેરો ઉતરી ગયો. કૃષ્ણે કહ્યું દરિદ્રાન ભર કૌંતેય મા પ્રયચ્છૈશ્વરે ધનમ વ્યાધિતસ્ય સધમ પથ્યમ નિરુજસ્ય કિમૌ શધૈહિ. તમારું શાસ્ત્ર કહે છે કૌંતેય દરિદ્રાન ભર, જેના પેટમાં આગ લાગી હોય એના પેટમાં જઈને કોળિયા મૂક્યા એ મોટો યજ્ઞ છે. બહુ મોટા ધુમાડા કરવા હું એમાં સંમત નથી. દેશમાં આજકાલ ઘણી જાતના રોગ નીકળ્યા છે, એમાં ધાર્મિક ક્ષેત્રના રોગ નીકળ્યા છે. આટલા મોટા યજ્ઞ, આટલી કુંડી યજ્ઞ, હજાર કુંડી યજ્ઞ, લાખ કુંડી યજ્ઞ, ફલાણા યજ્ઞ, મેં પેપરોમાં આપીને વિરોધ કર્યો કે આ ના કરવા જોઈએ, બંધ કરો. તમે કર્યું જ છે, શું તમારા ભૂતકાળમાં જુઓ, બ્રાહ્મણોએ ભૂતકાળમાં બાળવા સિવાય બીજું કર્યું છે શું? નિર્માણ કરો કંઈક, પાંચ દિવસમાં બધું બાળી કૂટી સાફ કરીને ઉભા થવાના. યજ્ઞ કર્યો, શું મળ્યું? જૈનોએ શું કર્યું ખબર છે? એમણે એમના બધા પૈસા છે એ મંદિરોમાં નાખ્યા. સારું, એટલું તો ડાપણ કર્યું કે એના કારણે એક જૂના સ્થાપત્ય તો ઉભા થયા, શિલ્પકારોને તો પ્રશ્રય મળ્યો, એના કારણે શિલ્પ વિદ્યાને તો પ્રશ્રય મળ્યો. પણ આ યજ્ઞમાં તો તમને મળ્યું શું? પાંચ દિવસ સુધી બધા સ્વાહા 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 કરીને ઉભા થાય એટલે ખલાસ, કશું ના મળે, કઈ કહેતા કઈ ના મળે. પરિવર્તન કરો, એવો યજ્ઞ કરો જેમાંથી પ્રજાનું નિર્માણ થાય, જેમાંથી પ્રજા માટેનું ભવિષ્ય ઘડાય, જેમાંથી પ્રજા માટે આવનારા યુગ માટેની કંઈક વસ્તુ કરાય, એવું કંઈક કરો. પણ લોકો આજે પણ કોણ જાણે કેમ રાફડો ફાટ્યો, જાત જાતના, બસ આટલા યજ્ઞો કરો, આટલા યજ્ઞો કરો. તમને જાણીને નવાઈ થશે, પેલું સ્કાયલેબ જયારે પડવાનું હતું ને,
ત્યારે ભારતમાં યજ્ઞો એક એક પાર્ટી એક સંસ્થા એવી હતી, એને આખા ભારતમાં યજ્ઞો શરૂ કરાવી દીધેલા કે આ સ્કાયલેપ પડવાનું છે માટે યજ્ઞો કરો, આઠ ગ્રહ ભેગા થયા માટે યજ્ઞો કરો. આ તે શું ધંધો માંડ્યો છે? તમે 20મી શતાબ્દીમાં જીવો છો કે તમે કોઈ 8મી શતાબ્દીમાં ધકેલાવા માંગો છો? આવા સ્કાયલેપ કરતા તો કેટલાય પ્લેનો રોજ તૂટી જતા હોય છે, અને પ્લેનો ના તૂટે તો જમીન ઉપરના ધરતીકંપોથી બીજા ત્રીજાથી ટ્રેનોના અકસ્માતથી કેટલાય માણસો મરતા હોય છે. ધર્મ પ્રજાને આંખ આપે, આંખ ફોડે નહીં. ધર્મ પ્રજાને દ્રષ્ટિ આપે, દ્રષ્ટિ ખેંચી ના લે. એટલે પેલા મહાભારતમાં કહ્યું, દરિદ્રાન ભરકૌંતેય મા પ્રયચ્છૈશ્વરે ધનમ. જ્યાં પહેલેથી જ પાણી ભરાયેલું છે તેમાં પાણી શું કામ નાખે છે? એ તો દરિયો પહેલેથી ભરેલો, એ દરિયામાં જઈને વૃષ્ટિ કરવાનો શું અર્થ છે? વ્યાધિતસ્ય ઉષધમ પથ્યમ નિરુજસ્ય કિમૌષધૈહિ. જેને રોગ થયો હોય એને દવા આપવાની હોય, જેને રોગ જ નથી એને વગર જોતી દવાઓ શું કામ ખવડાવો છો? રોગીને દવા નથી મળતી અને નિરોગીને દવા ખવડાવો છો? નહીં નહીં કોંતે, આ બરાબર નથી. ચાલ તારા યજ્ઞની હું ફલશ્રુતિ બતાવું તને. અને યુધિષ્ઠિરને લઈને કૃષ્ણ નીકળ્યા છે. જુએ છે જે લોકો ધરાયેલા છે, જે ખાઈને આવેલા છે, જેમની હોજરી પહેલેથી જ બગડી ગયેલી છે, એમને ખેંચી ખેંચીને લોકો જમવા બેસાડે છે. ના 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 હો, થોડુંક તો તમારે જમવું જ પડશે. ના ના હો, થોડુંક તો તમારે જમ, એમને ખેંચી ખેંચીને જમવા બેસાડે છે. અને જેમની હોજરીમાં આગ લાગેલી છે ત્યાં બધા પહેલવાન જેવા લાકડીઓ લઈને ઉભેલા છે, ખબરદાર બહાર ઉભારો, જો અંદર આવ્યા તો માથા ફોડી નાખશું. એ ભૂખ્યા માણસો બધા બાર હજારોની સંખ્યામાં એમને એમ ઉભા છે, અને જેમને જમવું નથી એમના હાથ ખેંચી ખેંચીને જમાડે છે. જો તારો યજ્ઞ પેલાના પેટમાં આગ લાગેલી છે, એ દિવાળીના દિવસે ગળ્યું નથી ખાતા, દિવાળીના દિવસે એમને ગળ્યું ખાવાનું નથી મળતું, એ આ તારી રસોઈના પતરાડા જોઈને એમની જીભમાં પાણી આવ્યા છે, એમના માટે ત્યાં લાકડીઓ ઉભી કરી છે, કોઈ પેસી ના જાય હો, કોઈ ઘૂસી ના જાય, અને જેમને ખાવાથી ઉલટું ડોક્ટર પાસે જવું પડશે એમને બધાના હાથ પકડી પકડીને બેસાડવામાં આવે છે. કારણ કે આ જમશે તો કંઈક આપતા જશે, આ જમશે તો કંઈક આપતા જશે. આખું કોમર્શિયલ બેજ છે, આખો બેજ દ્રષ્ટિ જ જુદી છે. હવે ઘંટ ના વાગે, તારે ઘંટ વગાડવો છે, આ બધાને ખવડાય, આ બધાને જમણ બેસાડી દે જમવા માટે. અને બધાને છૂટ આપીને પછી કૃષ્ણ અને યુધિષ્ઠિરે જાતે પીરસ્યું, જાતે પીરસ્યું, પ્રેમથી બધાને જમાડ્યું. ખબર છે તમને, રંગ અવધૂત છે ને, એમણે એક એક સૂત્ર વધાર્યું, પરસ્પર દેવો ભવ. અને રામકૃષ્ણ અને વિવેકાનંદે એક સૂત્ર વધાર્યું, દરિદ્ર નારાયણ દેવો ભવ. તારી આજુબાજુ કોઈ દરિદ્ર હોય, કોઈ ગરીબ હોય, કોઈ કંગાલ હોય, કોઈ વિધવા હોય, કોઈ લાચાર હોય, એની ઉપાસના કર. એટલે આપણે દરિદ્રને નારાયણ કહીએ છીએ. પૂર ભરપૂર ભેટ પેટ ભરીને જયારે જમ્યા ને બધાએ ઓડકાર કર્યા, ઘણા કરીને પેલો ઘંટ વાગ્યો, જો હવે તારો યજ્ઞ પૂરો થયો, હવે તારો યજ્ઞ. યજ્ઞનો અર્થ સમજ્યો તું? યજ્ઞનો આવો અર્થ ના સમજતા, આ યજ્ઞ છે. આ કૃષ્ણને સમજાય. કૃષ્ણની કેટલી વાતો હું તમારા આગળ કરું, પાર વિનાની વાતો, આજના સમય માટે પણ એટલી જ ઉપયોગી વાતો જેટલી એ જ્યારે થઈ હશે ત્યારે ઉપયોગી હશે, એટલી જ વાતો. કૃષ્ણ કનૈયા સદગુરુ. ઇઝરાયલ હિંસાવાદી નથી, એમ ઇઝરાયલ અહિંસાવાદી પણ નથી. તમે શાંતિથી રહો તો અમારે કશું કરવું નથી, પણ તમે જો અમારી શાંતિને જોખમમાં નાખશો તો અમે નમાલા થઈને બેસી નથી રહેવાના. અમારું ગણિત 1:3 છે. તમે 1 ફટકો મારો, અમે 3 ફટકો મારશું. તમે કશું નહીં કરો તો અમે કશું નહીં કરીએ. ભગવદ્ ગીતા આ માર્ગ ઉપર ચાલનારી છે. આપણા ત્યાં અહિંસાની પરાકાષ્ઠા આવી ગઈ. આ અર્જુનના વિચારો છે, પરાકાષ્ઠા આવી ગઈ. હું તમને એક જ દાખલો આપું. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહે અને એમને ઘણા પ્રશ્નો ઉભા થાય. ચિંતક હતા, વિચારક હતા. શ્રીમદ રાજચંદ્રને એમણે 27 પ્રશ્નો પૂછ્યા. આજે પણ એ ચોપડી છે, 27 પ્રશ્નો, એ નાની ઉંમર, યુવાન ઉંમરમાં. અને એમાંનો એક પ્રશ્ન એમણે એવો પૂછ્યો કે હું
જતો હોઉં એક સાંકડી ગલીમાં અને સામેથી એક ઝેરી સાપ ફૂંફાડા મારતો આવતો હોય અને મને ખાતરી હોય કે આ સાપ મને કરડવાનો છે અને મને મારી નાખશે, તો હવે મારે એ સાપને મારી નાખવો કે સર્પને કરડવા દેવો? ભાગી છૂટવાનો કોઈ રસ્તો નથી, બે જ વિકલ્પો છે, યા તો એ સાપને મારી નાખો યા તો પછી એ સાપને કરડવા દો, મારે શું કરવું? આવો પ્રશ્ન 27 પ્રશ્નોમાંનો એક પ્રશ્ન છે. અને રાજચંદ્ર જવાબ આપ્યો છે કે તમારે સર્પનો ડંખ ખાઈને મરી જવું, પણ સર્પને મારી નાખવો. હવે સમજ્યા તમે કેમ સાપોલિયા ભારતમાં વધ્યા છે? સાપોલિયા કેમ વધ્યા છે? ગીતા હોત ને તો ચોખ્ખો જવાબ આપોત કે સાફ કરો, કારણ કે સાપોલિયા છે ને એ તમને નહીં કરડે તો તમારી પેઢીને કરડશે. એટલે ઉર્દુમાં એક કહેવત છે, આસ્તીન કા સાપ, એટલે તમારી તમારા કપડાની અંદર છુપાયેલો સાપ. હવે એના ઉપર અહિંસા ના હોય, વગર જોતા સાપ મારો એવું હું નથી કહેતો કોઈને, આ તો ઉદાહરણ છે, આ તો એક એક દાખલો છે, એક ઉદાહરણ છે. મધુરમ પીતમ
मधुरं हृदयं मधुरं गमनं